નમસ્કાર, હું છું સમ્રાટ દવે, તમારો માઇન્ડ રૂમ મંત્રા દોસ્ત, લઈને હાજર છું પોઝિટિવિટીનો એક નવો ડોસ. શ્રાદ પક્ષ અત્યારે ચાલી રહ્યા છે. અત્યારના શ્રાદ પક્ષનો જે આશય અને મહત્વનો હેતુ એ હોય છે કે આપણે આપણા પૂર્વજોને યાદ કરીએ, એમનું સ્મરણ કરીએ અને એમને યાદ કરી અને એમનું એક સરસ મજાનું રિચ્યુઅલ આપણે આ શ્રાદ પક્ષની અંદર પૂરું કરીએ. આજનો મારો વિષય આની સાથે જોડાયેલો છે અને એના જ માટે એક સરસ મજાની બે લાઈન યાદ આવે કે શું જરૂર છે મૃત્યુ પછીના આ કાગવાસની, શું જરૂર છે મૃત્યુ પછીના આ કાગવાસની, જો જીવતા જ હૂંફ આપી શકાય સહવાસની. યસ, અત્યારે આપણા બધાની લાઈફ એટલી બધી દોડભાગ વાળી છે, એટલી બધી ભાગમ ભાગમાં આપણે જીવીએ છીએ કે ક્યાંક ને ક્યાંક ઠેરાવ ભૂલી જઈએ છીએ, ક્યાંક ને ક્યાંક જીવિત વ્યક્તિને એ ફીલ કરાવવાનું ભૂલી જઈએ છીએ કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કોઈને સરસ મજાની શ્રદ્ધાંજલિ આપવા માટે, કોઈને એ ફીલ કરાવવા માટે કે કેટલા ઇમ્પોર્ટન્ટ છે, અમે તમને કેટલો પ્રેમ કરીએ છીએ, એ માટે માણસે મરવું પડે છે. એ મરી એમનું અવસાન થાય એ પછી આપણે બધા આપણી અંદરનો આત્માને જાગૃત કરીને એમને શ્રદ્ધાંજલિઓ પાઠવીએ છીએ, સોશિયલ મીડિયા પર ઓમ શાંતિ RIPના મેસેજીસ લખીએ છીએ. પણ જ્યારે એ વ્યક્તિ જીવિત હતા ત્યારે કેટલા જણ એમને ફીલ કરાવી શક્યા કે તમે કેટલા ઇમ્પોર્ટન્ટ છો, અમે તમને કેટલો પ્રેમ કરીએ છીએ. ત્યારે તો કદાચ આપણે એમના સંપર્કમાં પણ રહેતા નથી, ત્યારે કદાચ આપણે એમને એ ફીલ પણ નથી કરાવી શકતા કે યુ મીન ટુ અસ, તમે અમારા માટે ખૂબ મહત્વના છો. અને માટે જ આપણા વડીલોની જે ઉંમર છે ને, આ ઉંમર બહુ જ સેન્સિટિવ ઉંમર છે. એમાં એ કોરોના પછી કે જ્યારે વિકેટ ક્યારે પડી જાય, ક્યારે આપણે ઉપર ભેગા થઈ જઈએ એનો કોઈ જ અંદેશો નથી. ત્યારે દરેક વડીલ, આપણા ઘરમાં રહેલું દરેક વડીલ એ ફફડતી જિંદગી જીવે છે. અત્યારે એને ખબર નથી આવતીકાલ મારી કેવી જશે. તો એ હંમેશા આપણો એક પ્રયત્ન એ હોવો જોઈએ કે એ વડીલને જીવતે જીવત આપણે સન્માન આપીએ, આપણે એમને ઇમ્પોર્ટન્સ ફીલ કરાવીએ, આપણે એમને એ લાગણી આપીએ, સહવાસ આપીએ, હૂંફ આપી શકીએ, તો એમની જે બાકીની જિંદગી છે એ વધારે સરસ એપ્રોચથી ને વધારે સરસ એક સરસ ફીલ સાથે તેઓ પસાર કરી શકશે. પછી એ ગયા પછી તો આપણે એમની શોક સભા કરીશું, બેસણા કરીશું, મોટી મોટી સભાઓમાં એમને શ્રદ્ધાંજલિઓ અર્પીશું. પણ એ શું કામ, જ્યારે એ હોય ત્યારે જો આપણે એમની સાથે ન સમય સ્પેન્ડ કરી શકીએ. આપણા નાના બાળકોને પણ આપણે શીખવાડવું જોઈએ કે આપણા વડીલો એક બહુ જ મોટો વૈભવ છે, એક બહુ જ મોટી યુનિવર્સિટી છે. તો એમની સાથે બેસી એમના જૂના સંસ્મરણોને આપણે જો સરસ રીતે એમની સાથે વાગોળીએ, એમની પાસેથી કંઈક ગ્રહણ કરીએ અને એમને ફીલ કરાવીએ કે અમે તમને કેટલો લવ કરીએ છીએ દાદા, કે અમે તમને કેટલું, તમે અમારા માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છો દાદી, તો આ એક બહુ જ મહત્વની વાત થશે. સેલિબ્રિટીઝમાં પણ તમે જુઓ, કોઈ પણ સેલિબ્રિટીઝ ને મહાન બનવા માટે મરવાની જરૂર પડે છે. મરી જાય, એમનું અવસાન થાય પછી બધી દુનિયા, સોશિયલ મીડિયાની દુનિયા એમને પ્રણામ આપવા, એમને શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડે છે. પણ એ હોય ત્યારે બહુ જ એકલતાભર્યું જીવન જીવતા હોય છે. ત્યારે એ બોલિવૂડમાંથી કેટલા લોકો એમની સાથે જઈને બેઠા, કેટલા લોકો એમને હૂંફા નહીવત. તો માટે જ આપણે એ ટ્રેન્ડને ફોલો નથી કરવાનું. આપણે આપણી નવી જનરેશનને ને આપણે પોતાને પણ એ સમજવાનું છે કે જે આજે આપણા વડીલો જીવી રહ્યા છે એ આવતીકાલે આપણે જીવવાનું છે અને પરમ દિવસે આપણા બાળકોએ જીવવાનું છે. તો આ પરિસ્થિતિમાંથી કોઈને પસાર ન થવું પડે અને એમને વડીલોને ઉપર પણ જવાનું હોય તો સંતોષનો ઓળકાર લઈને જઈ શકે એવા સરસ મજાના ઇમ્પોર્ટન્સ સાથે, એવા સરસ મજાની લાગણી સાથે હંમેશા આપણે એમની સાથે બેસીએ, એમને એમની સાથે વાતો કરીએ, એમની સાથે સરસ ટાઈમ સ્પેન્ડ કરીએ અને એમને ફીલ કરાવીએ કે વી ઓલ લવ. તો મારો આજનો માઇન્ડનો મંત્ર આ જ છે કે તમે તમારા બધા જ વડીલ જે પણ ઘરમાં હોય એ બધાને ખૂબ પહોંચજો, ખૂબ ઇમ્પોર્ટન્સ આપજો, ખૂબ એમની સાથે સમય સ્પેન્ડ કરજો. કારણ કે ખબર નથી વિકેટ ક્યારે પડશે અને જ્યારે વિકેટ પડી જાય એમની, ત્યારે આપણને વસવસો ન રહેવો જોઈએ કે ખાલી કાગવાસ કરીને અથવા તો શ્રાદ પક્ષમાં એમને યાદ કરી અને આપણે મન બનાવી લઈએ. મિત્રો, આજનો મારો માઇન્ડનો મંત્ર તમામ એ વડીલ મિત્રોને સમર્પિત છે કે જેમની સાથે આપણો બહુ સારો ટાઈમ સ્પેન્ડ કરવો એ અત્યારના સમયની. તો અમારી mindroom.com ને ફોલો કરજો, એપને ડાઉનલોડ કરજો અને આ વિડીયોઝને જોતા રહેજો, શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ. સમ્રાટ દવે ફરીથી આવતા બુધવારે માઇન્ડ રૂમ મંત્રાના નવા એપિસોડ સાથે તમને મળશે. થેન્ક યુ સો મચ.